ભારત દેશમાં છવ્વીસ નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત દેશમાં નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ નિમિત્તે પાટણમાં ભાજપ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી શહેરના બગવાડા દરવાજા સ્થિત સંવિધાન રચેતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ

છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે ભારતનું સંવિધાન ભારતનું બંધારણ અમલમાં આવ્યું આ બંધારણ જ્યારે ઘડાયું ત્યારે ડૉક્ટર સાહેબ આંબેડકર અને એમની ટીમે આ બંધારણ બનાવ્યું હતું અને એ બંધારણના આધારે આજે ભારત દેશનો સમગ્ર વહીવટ ચાલી રહ્યો છે ત્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરને હંમેશા યાદ રાખવા માટે અને આ બંધારણ એ આપણને સૌને વિશ્વની સૌથી મોટી લોકશાહી પદ્ધતિવાળો આપણો ભારત દેશ અને આ સંવિધાનને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે એમને સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર સંવિધાનને મૂકીને એને ચાલતા ચાલતા એનું પોતે બહુમાન કર્યું હતું અને આજે પણ જ્યારે સંસદના બંને ગૃહોમાં અત્યારે અગિયાર વાગે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ સંવિધાન દિવસ નિમિત્તે આજે સમગ્ર રાષ્ટ્રને સંબોધન કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જિલ્લાના મોરચાના શહેરના સૌ આગેવાન કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહીને ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરીને સંવિધાનનું પણ પૂજન કરીને આજે આ સંવિધાન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને અત્યારે જ અગિયાર વાગે સૌ લોકો ગાંધી સ્મૃતિ હોલમાં અને દરેક તાલુકા મથકે નરેન્દ્રભાઈ મોદીનું બંધારણ અને સંવિધાન દિવસ ઉપર જે પ્રવચન છે એને પણ સૌ સાંભળવાના છે સૌ એસસી મોરચાના કાર્યકર્તાઓને હું વિશેષ અભિનંદન આપું છું અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ આજે અભિનંદન આપીને ડૉક્ટર સાહેબ આંબેડકરે દેશને જે આપણને સંવિધાન આપ્યું છે એ આપણા સૌના માટે પ્રેરક છે એના કારણે આપણે સૌ લોકશાહી પદ્ધતિથી આજે કામ કરી રહ્યા છીએ અને એમાં